નમસ્તે બાળમિત્ર, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે કાલે જોયું હતું પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો. આજે પાછું એ રિપીટ કરવાનું છે. હવે આગળ તમે જોયું હતું કે સરવાળા આપણે કર્યા ને, બરાબર છે ને? હવે આજે આપણે જોવાનું છે કે છાપ અને કાટ. તો જો શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુ જોઈ છે? જોઈ છે ને? રૂપિયાનો સિક્કો તમારી પાસે હોય, તમે એની બે બાજુ જોવો છો ને, કે એક બાજુ છાપ હોય અને એક બાજુ કાટ હોય. તો છાપ કોને કહેવાય? જે બાજુ સિંહની મૂર્તિ દોરેલી હોય એને શું કહેવાય? છાપ. અને કાટ કોને કહેવાય? તો રૂપિયો, બે રૂપિયા અથવા પાંચ રૂપિયા એવું લખેલું હોય ને, જેટલાનો સિક્કો હોય એટલા લખેલા હોય એને શું કહેવાય? કાટ. ખબર પડી? છાપ અને કાટ કોને કહેવાય? જે બાજુ સિંહની મૂર્તિ દોરેલી હોય એને છાપ કહેવાય, અને જે બાજુ રૂપિયાનો સિક્કો અથવા જેનો સિક્કો હોય એ લખેલું હોય એને શું કહેવાય? કાટ. કઈ બાજુએ એક લખેલા છે, છાપ અથવા કાટ? તમારી પાસે રૂપિયાનો સિક્કો હોય એ બે બાજુ, એક બાજુ છાપ હોય અને એક બાજુ કાટ હોય. સમીના અને સાદિકા રમી રહ્યા છે. બોર્ડ ઉપર 1 થી 99 અંક લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. સમીકા અને સાદિકા શું કરી રહ્યા છે? રમી રહ્યા છે. એને બોર્ડ ઉપર શું લખેલું છે? 1 થી 99 અંક, અને એની પાસે શું છે? બટન. તેઓ સિક્કો ઉછાળે છે. જો તો આ વખતે એને સિક્કો ઉછાળ્યો તો છાપ હોય તો બટન 10 પગલાં આગળ વધે છે. જો સમીના 6 પર હોય તો 100 ઉપર પહોંચે છે. હવે જો એ એકવાર સિક્કો ઉછાળે છે ને, જો છાપ આવે તો એ કેટલા કદમ આગળ વધે? 10 કદમ. એટલે જો માનો કે એ 6 ઉપર હોય, અહીંયા 6 ઉપર હોય તો એ સીધી ક્યાં પહોંચે? 10 કદમ આગળ વધે ને. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેટલા કદમ આગળ વધે? 10 કદમ. તો ક્યાં પહોંચે? 16 પર. જો તેને કાટ હોય તો તે ખાલી એક જ પગલું આગળ વધે છે. જો એને પાછું કાટ આવે તો કેટલા કદમ આગળ વધે? 1 જ. જો છાપ હોય તો 10 કદમ આગળ વધવાનું, અને કાટ હોય તો 1 કદમ. હવે આ તમારે ઘરે જાતે તમારા મિત્ર સાથે રમવાનું છે, બરાબર છે? ચાલો હવે આગળ જોઈએ. એક સાથે બે, શું લખેલું છે? એક સાથે બે. ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ. જો અહીંયા કેટલી નોટ છે? 10 રૂપિયાની નોટ છે, 50 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે, પછી 1 રૂપિયાનો સિક્કો છે, 5 રૂપિયાનો સિક્કો છે, પછી 2 રૂપિયાનો સિક્કો છે. તમે જોયા છે ને? તમારી પાસે હોય ને પૈસા, હોય કે નહીં? તો તમે ઘરે જોઈ જ હશે નોટ, 10 રૂપિયાની ને 5 રૂપિયાની ને એવી નોટો જોયું છે ને. આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1 થી વધુ 2 વાર ઉપયોગ કરી શકશે. હવે અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? બેટનું છે. તો એ કેટલા રૂપિયાનું આવ્યું છે? 20 રૂપિયાનું, બરાબર છે? તો 20 રૂપિયાનું આપણે બેટ ખરીદ્યું હોય તો આપણે કેટલા કેટલાની નોટ આપવી પડે? 10 10ની એને કેટલી નોટ આપી છે? 2. તો 10 ને 10 કેટલા થાય? 20, બરાબર. હવે એ જુઓ શું છે, જબલું છે ને, તો એ કેટલા રૂપિયાનું છે? 60 રૂપિયાનું. તો 60 રૂપિયાનું એ કુર્તો છે, જભો. તો 60 રૂપિયા આપણે એને ચૂકવવાના હોય તો એને કેટલા રૂપિયા? 50 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની એક નોટ. તો 50 વત્તા 10, 50 વત્તા 10 કેટલા થાય? 60, બરાબર. હવે આ બુક, બુક જુઓ કેટલા રૂપિયાની છે? 10 રૂપિયાની. 10 રૂપિયા ચૂકવવા હોય તો આપણે એને 5 વત્તા 5 એટલે 5 5ના 2 સિક્કા આપી તો કેટલા થાય? 10. 5 ને 5 કેટલા થશે? 10. પછી આ બોલ, બોલ જુઓ કેટલાનો છે? 40 રૂપિયાનો. હવે આપણે એને 40 રૂપિયા ચૂકવવા હોય તો આપણે એને
20 ની કેટલી નોટ આપવી પડે? 2. 20 વત્તા 20 એટલે કેટલા થશે? 40. પછી આ ઢીંગલી છે, ઢીંગલી કેટલા રૂપિયાની આવી છે? 25 રૂપિયાની. આપણે એને 25 રૂપિયા ચૂકવવા હોય તો 20 વત્તા 5. 20 વત્તા 5 કેટલા થશે? 25. આવડે ને? એવી રીતે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો? વેલુ, તું શું કરે છે? અક્કા, મને ઉમેરવામાં મદદ કર. અરે, તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે. 7થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે. જો 7થી શરૂ કરી 5 વધુ ગણો એટલે 7 ને 5 કેટલા થાય? જુઓ, 7, 8, 9, 10, 11, 12 થઈ ગયા. 12 મળ્યા. હવે તેમાં 3 ઉમેરો એટલે કેટલા મળે એ જોવાનું છે. હવે 12 થયા હતા ને, 12માં આપણે 3 ઉમેરો તો 13, 14, 15 કેટલા મળ્યા? 15 મળી ગયા કે નહીં? એવી રીતે આપણે આ ગણતરી કરવાની છે. ચાલો અહીંયા જુઓ, 5 વત્તા 5 વત્તા 7 તો અહીંયા કેટલા આવે એ લખવાનું છે. તો 5 ને 5 કેટલા થશે? 5 ને 5 કેટલા થાય? 10. 10 ને 5, 10 ને 7 કેટલા થશે? 17. બરાબર છે. હવે અહીંયા જુઓ, 6 વત્તા 5 વત્તા 4 બરાબર ખાલી જગ્યા. તો 6 ને 5 કેટલા થશે? 11. એમ ન આવડે તો આંગળીથી કરવાનું છે. તો જુઓ, 6 ને 5 કેટલા થાય? 7, 8, 9, 10, 11 થઈ ગયા. 11. હવે 11 વત્તા 4 ગણો તો 12, 13, 14, 15 કેટલા થયા? 15 આવી ગયો જવાબ. હવે અહીંયા જુઓ, 9 વત્તા 4 વત્તા 1 તો 9 ને 4 કેટલા થશે? 10, 11, 12, 13 9 ને 4 કેટલા થયા? 13, 13 ને 1, 14 થઈ ગયો. હવે 7 વત્તા 3 વત્તા 8 તો 7 ને 3 કેટલા થઈ ગણો? 7, 8, 9, 10 10 ને 8 11, 12, 13, 14, 15, 16, 17, 18 કેટલા થશે? 18. હવે 8 વત્તા 3 વત્તા 2 તો 8 ને 3, 9, 10, 11, 12, 13 કેટલા થયા? 13. એવી રીતે આપણે સરવાળા કરવાના છે. હવે અહીંયા જુઓ, મારકણી ગરોળી. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. તો જો બધા કાણામાં એની સંખ્યા દર્શાવેલી છે કે ક્યાંક 5 લખેલા છે, ક્યાંક 9 લખેલા છે, એ બધામાં એ એટલા જીવડા ખાઈ જાય છે. ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. એ માત્ર ક્યાં ચાલી શકે છે? લીટીમાંથી નજીક કાણામાં જઈ શકે છે. ચિત્રમાં વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે. તો જો ઉદાહરણ આપેલું છે કે 8 વત્તા 1 તો 8 વત્તા 1 પછી વત્તા 9 એટલે 8 વત્તા 1 વત્તા 9 એટલે કેટલા થયા? 18 થઈ ગયા. હવે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકે છે? તો 12 જીવડા ખાવા હોય ને તો ગરોળી કયો રસ્તો લે? તો 2 વત્તા 1 વત્તા 9. જો 2 ને 1, 3, 3 ને 9, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 થઈ ગયા. 12 આવી ગયો એનો રસ્તો. હવે 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો એને 20 જીવડા ખાવા છે તો ગરોળી કયો રસ્તો લેશે? 8 વત્તા 9 વત્તા 3 8 ને 9, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 વત્તા કેટલા છે? 3. 18, 19, 20 થઈ ગયા. 20. આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે.
18 જીવડા ખાવા ગરોડી કયો રસ્તે જાય છે? તો જુઓ તો 18 આયા લખેલા છે. હવે 18 જીવડા ખાવા કયો ગરોડી કયો કયો રસ્તો ઉમેરશે? તો 2 + 1 + 9 + 6 થઈ ગયું. આવી ગયો જવાબ. 2 ને 1 3 3 ને 9 10 11 12 બાર થઈ ગયા. 12 ને 6 13 14 15 16 17 18 બરાબર. 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? તો 6 + 3 + 2 + 1 આવી ગયું ને. 12 6 ને 3 9 9 ને 2 11 11 ને 1 12 આવડશે. હવે અહીંયા જુઓ, રમતનો સમય, સમીના અને સદિકા છાપ અને કાટને બોર્ડ પર બીજી રમત રહી રહ્યા છે. તેઓ 2 પાસા નાખે છે અને 1 મેળવવા માટે તેમનો સરવાળો કરે છે. તમે પણ આ રમત રમી શકો છો. તમારા પાસો ફેંકો અને તમારા અંક લખો. ઘરે પહેલું કોણ પહોંચશે તે જુઓ. હવે આ લોકો જો રમત રમે છે, પાસો ફેંકીને ઘરે પહેલાં કોણ પહોંચે એ જોવાનું છે. તો અહીંથી શરૂ અને પાસા પરના અંક. તો પહેલો દાવ લીધો સમીનાએ. તો સમીનાએ શરૂઆતમાં કેટલા થયા? કેટલા પૈડા પાસામાં? પહેલાં 6 અને બીજા દાવમાં શરૂઆતમાં 5. થેન્ક યુ.